સુરતના જાનગીપુરા સ્થિત જીનિંગ મિલમાં આવેલી ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ થોડા દિવસો પહેલા તોડી પાડવામાં આવી હતી, જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂત સમાજ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે રાજકીય કિન્નાખોરી રાખી અને કાયદાનું ઉલ્લંઘન કરીને ઓફિસ તોડી પાડવામાં આવી છે અને આ ખેડૂત સમાજને અન્યાય થયો છે અને રાજકીય કિન્નાખોરીને કારણે અવાજ દબાવવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે તોડી પાડવામાં આવેલ તેમની ઓફિસ ફરી બાંધી આપવામાં આવે અને તેમને ન્યાય મળે તેવી આશા સાથે આજે જ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત. ખેડૂત સમાજ ગુજરાતની જે જાંગીરપુરા જીન કમ્પાઉન્ડ ખાતે 51 વર્ષના ભાડાપટ્ટાથી જે ઓફિસ ભાડા કરારથી જે આપવામાં આવેલી હતી એ કાયદાનો ઉલ્લંઘન કરીને પોલીસ તંત્રની મદદ લઈને અમારી ઓફિસ તોડી પાડવામાં આવી. એને લઈને અમારા 2 દાવાઓ પેન્ડિંગ હોવા છતાં સિવિલ કોર્ટની પણ દરકાર રાખ્યા સિવાય ઓફિસને તોડી પાડવામાં આવી. એની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ મુદ્દાને હાઇલાઇટ થાય અને જે ખેડૂતોને અન્યાય થયો છે, ખેડૂત સમાજને અન્યાય થયો છે, એના ભાગરૂપે અમારા જે આવનારા દિવસોના જે કાર્યક્રમો અમે નક્કી કર્યા છે એમાંના ભાગરૂપે 18 તારીખે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા મથકે આવેદન આપવા માટે, માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટરના માધ્યમથી અમે લોકો આજે સુરત ખાતે ભેગા થયા છે. અને આ જે દાવો કોર્ટમાં ચાલે છે એમાં નામદાર કોર્ટ દ્વારા અમને સ્ટેટસ કો, એટલે દાવાનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધીનો સ્ટેટસ કો પણ અમને મળેલો છે. એટલે કાયદાકીય અને લોકતાંત્રિક રીતે લોકશાહીમાં જે રીતે લડી શકાય એવી તમામ લડતો અમે લડવા માટે કટિબદ્ધ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતોમાં એક આ બાબતે રોષ પેદા થાય એવું એક વાતાવરણ બન્યું છે. એને લઈને અમારી ઓફિસ ઝડપથી અમને બાંધી આપવામાં આવે, જેટલી જગ્યાએ હતી એટલે અમને આપવામાં આવે એવી બધી માંગો સાથે અમે આજે આવેદન આપી રહ્યા છીએ. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂત વિરોધી સરકાર છે અને છેલ્લા ઘણા સમયથી ગુજરાત ખેડૂત સમાજ જે રીતે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો માટે, એ જમીન સંપાદનના પ્રશ્નો હોય, એ ખેડૂતોના પોષણ સંભાવના પ્રશ્નો હોય, લાઇટ, વીજળી, પાણી, બિયારણ કે જમીનના રીસર્વેના પ્રશ્નો હોય, એના માટે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને સાથે રાખીને એક સ્વાયત્ત સંસ્થા તરીકે બિન રાજકીય રીતે આ લડત ચલાવવાનું કામ એ ગુજરાત ખેડૂત સમાજ કરતી હતી. પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે હજીરાથી ગૌઠાણની રેલવે લાઇન માટેનો જે પ્રશ્ન હતો એ ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે અને મોટું ચૂંટણી ફંડ લેવા માટે જે વચનો અહીંયાના રાજકારણીએ જે આપેલા હતા એ અનુસંધાનમાં આ ખેડૂતોની જમીન પચાવી પાડવા માટેની જે લડત હતી એના અનુસંધાનમાં ગુજરાત ખેડૂત સમાજ ખેડૂતોની સાથે રહ્યો હતો અને એ ખેડૂતોને સાથે રાખીને લડત ચલાવી. પહેલી વખત સરકારે ચૂંટણી પહેલાં જાહેરાત કરી હતી કે ફક્ત ને ફક્ત જે જમીન સંપાદન થયેલી છે સરકારી તે જ જમીનની ઉપર આ રેલવે લાઇન બનાવવામાં આવશે, પરંતુ ચૂંટણી પટ્ટાની સાથે આ ઉદ્યોગપતિઓની સાથે બેસીને એમણે જે કાવતરું રચીને ફરીવાર જે જાહેરનામું બહાર પાડીને ખેડૂતોની મહામૂલી જમીન, જે નાના નાના ખેડૂતો છે જે ભાજી પકવીને શાકભાજી પકવીને જીવે છે એવા ખેડૂતોને જમીન પચાવી પાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, એની સામે ગુજરાત ખેડૂત સમાજે આંદોલનની શરૂઆત કરી એના ભાગરૂપે જે ખેડૂત સમાજની જે ઓફિસ હતી એ 50 વર્ષના ભાડાપટ્ટા પર હતી અને એ જમીન, એ જે ઓફિસ હતી એ ઓફિસને તોડી પાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટવાળા લોકો છે એમણે કર્યું છે એ કૃત્યોને, અને એની સાથે સુરતની પોલીસે ભેગા રહીને અમારા બધાને જે અમારી ઓફિસ હતી એમાંથી ઉચકીને જે કાવતરું કર્યું છે એની સામે અમે લડત ચલાવી રહ્યા છે અને માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરવા આવ્યા છે કે જે આ જવાબદાર લોકો છે એની સામે પગલાં લેવા જોઈએ અને આવનારા દિવસોમાં આનો પડઘો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની વચ્ચે ગઈને જે કોઈ લડત કરવી પડે એના માટે આજે અમે આવેદનપત્ર માટે આપવા માટે સમગ્ર બધાને, સમગ્ર સમાજના બધા જ રાજકીય પક્ષના આગેવાનો હોય, એ આપના હોય, એ સામ્યવાદી પાર્ટીના હોય, એ કોંગ્રેસ પાર્ટીના હોય, પહેલી વિચારધારા ખેડૂતોની વિચારધારા છે એટલે એ બધા લોકો અમારી સાથે જોડાયા છે અને આવનારા દિવસોમાં પણ એ લડતમાં બધા જોડાવાના છે, એટલે બધાનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ખેડૂત.